સેલ્ફ અક્રમ સેરસિયા, આજે આપણે ફર્સ્ટ યર ના કોમન સબ્જેક્ટ એલિમેન્ટ્સ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર એક ઇમ્પોર્ટન્ટ થિયરી રેઝોનન્સ એન્ડ સિરીઝ સર્કિટ ભણવાનું છે, કે બહુ જ વખત પૂછાય છે અને જો તમે જીટ્યુ માંથી પ્રિપેર કરતા હો તો આ ક્વેશ્ચન લગભગ ફેવરિટ જ હોય છે. ડિસેમ્બર 8, જૂન 11, મે 12, જૂન 12, જૂન 13, જાન્યુઆરી 14, જૂન 15, બહુ જ વખત પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આપણે જોઈએ 7 માર્ક્સમાં. તો પહેલા તો ક્વેશ્ચન ધ્યાન રાખજો, રેઝોનન્સ ઇન સિરીઝ સર્કિટમાં છે, અવનવો ક્વેશ્ચન રેઝોનન્સ ઇન પેરેલલમાં બી આવે છે. આ ક્વેશ્ચન ઓનલી એન્ડ ઓનલી સેના માટેનો છે, સિરીઝ સર્કિટ માટેનો. પહેલા તો સર્કિટ ડ્રો કરીએ, કારણ કે સિરીઝ સર્કિટ છે. આર, એલ અને સી રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટર એન્ડ કેપેસિટર કનેક્ટેડ ઇન ધ સિરીઝ વિથ ધ સપ્લાય વોલ્ટેજ વી. થોડીક ઇન્ફોર્મેશન બ્રીફમાં લઈએ તો કે એક્સેલ, તો કે એક્સેલ શું છે? તો કે આ છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એના બરાબર શું લખાય? તો કે ઓમેગા એલ. ઓમેગા જગ્યાએ શું લખાય? તો કે 2πfL. એટલે કે એક્સેલ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી ફ્રીક્વન્સી. તો હવે બીજી વાત કરીએ આપણે એક્સી માટેની. તો એક્સી નું નામ શું છે? તો કે કેપેસિટીવ રિએક્ટન્સ. તો કે એનું શું સૂત્ર છે? તો કે 1 બાય ઓમેગા સી. ઓમેગા ની જગ્યાએ શું લખાય? 2πfC. તો એક્સી શું છે? તો કે ઇન્વર્સલી પ્રપોર્શનલ વિથ ટુ ધી ફ્રીક્વન્સી. તો કે રેઝોનન્સ ચાલુ કરતા પહેલા બે તમને ખબર હોવી જોઈએ, તો એક્સેલ શું છે અને એક્સી શું છે. હવે આપણે એનું ડેરિવેશન તારવવાનું છે. રેઝોનન્સ એનું ગુજરાતી થાય તો કે અનુનાદ. અનુનાદ એટલે મીન્સ ફ્રીક્વન્સીને મેચ કરવાની છે. એટલે કે રેઝોનન્સ ટાઈમે આ બંને શું થશે? ઇક્વલ થશે. ઓકે, એક્સેલ ઇક્વલ ટુ શું થશે? એક્સી થશે. ઓકે, એક્સેલ ની જગ્યાએ શું લખાય? તો કે ઓમેગા. એક્સી ની જગ્યાએ શું લખાય? 1 બાય ઓમેગા સી. ઓમેગા ને આ બાજુ ટ્રાન્સફર કરીએ, ઓમેગા સ્ક્વેર બરાબર 1 બાય LC. અંડરરૂટ લઈએ તો ઓમેગા બરાબર 1 બાય અંડરરૂટ LC. આપણે ફ્રીક્વન્સી નું સૂત્ર તારવવું છે, તો ઓમેગા ની જગ્યાએ શું લખાય? 2πf. ઓકે, એફ ને સૂત્ર નો કરતા બનાવીએ તો 1/2πL√LC જે રેઝોનન્સ ફ્રીક્વન્સી નું સૂત્ર છે. તો 7 માર્ક્સ માં પૂછાય તો તમારે આટલું ડિસ્ક્રિપ્શન આપવું પડે. સૌ પહેલા તો સર્કિટ ડ્રો કરવી પડે, સર્કિટ નું થોડું એવું ડિસ્ક્રિપ્શન આપવું પડશે, એના પછી બે ની ચર્ચા કરવાની. એક્સેલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, ઓમેગા એટલે 2πfL, આ ડાયરેક્ટલી પ્રપોર્શનલ વિથ ટુ ધી ફ્રીક્વન્સી હોય છે. એક્સી 1 બાય ઓમેગા સી, 1/2πfC, ઇન્વર્સલી પ્રપોર્શનલ વિથ ટુ ધી ફ્રીક્વન્સી. હવે જ્યારે રેઝોનન્સ એટલે કે ફ્રીક્વન્સીને મેચ કરવાની, રેઝોનન્સ નો મતલબ અનુનાદ, અનુનાદ એટલે કે ફ્રીક્વન્સીને મેચ કરો, એટલે કે આ બંને શું હશે? ઇક્વલ હશે. એક્સેલ ઇક્વલ ટુ એક્સી, એક્સેલ ની જગ્યાએ એક્સી ની જગ્યાએ કિંમત મૂકો, સૂત્ર ન કરતા એફ. તો બીજી રીતે બી પૂછાતું હોય છે કે રેઝોનન્સ સિરીઝ સર્કિટ ની અંદર રેઝોનન્સ ફ્રીક્વન્સી નું સૂત્ર ધારો, તો પણ તમારી કઈ થિયરી થશે? આ જ થશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી શકો છો, વધુ ગમ્યું હોય તો શેર કરી શકો છો, અને એનાથી બી વધુ ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી શકો છો. અને તમે યુ કેન કોન્ટેક્ટ ટુ અસ મોર ફોર ડિગ્રી ડિપ્લોમા BSc ક્લાસીસ ઇન ગાંધીનગર, સેક્ટર 22 એન્ડ સેક્ટર 6A. યુ કેન કોન્ટેક્ટ અસ 98 મોબાઈલ નંબર 98257 99458. એક્સેલ એકેડમી સિન્સ 2009. થેન્ક યુ.